અમદાવાદ મેં એક જણાને કીધું હતું, મેં કીધું મને એક ભાઈ કીધું મને કે નાવું તમારે, મેં ના ના ખખોરિયું ખાઈ લઉં, આખું ઘર મૂંઝાણું કારણ હું ખાવું. હવે ખખોરિયામાં હું સમજે અમદાવાદ વાદ્યા, કારણ કે હાવ આફરી ફેક્ટરીનો માલ છે આઈનો જ. હવે બે માંદણામાં પડી અને માંદણ સમજાવ તો પોણી કલાક થાય ને એની કરતો, કારણ કે ન્યા શબ્દ બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખન બદલે લાખા, બાર ગાવે બોલી બદલી જાય આખી. અમુક શબ્દ આપણા પ્રાદેશિક, જેને કોઠા હું જ કહી, જેને આત્મ જ્ઞાન કે અંદરની હરવાણી આવતી હોય. આપણા ભૂધરજી લાલજીના બે દુહા બહુ સરસ, રાણા કંડોળાના બ્રહ્મદેવતા બ્રાહ્મણ કવિ, જાણીતા દુહા છે કે પ્રેમના પ્રાગુવાડ હેઠ કોઈ પ્રિતાળું પોઢી ગયા, પણ ઓલા રાકા રોતા રિયા ભૂંડે મોયે ભૂદરા, પ્રેમને જો વાચા હોત તો જગત બધું જોગી થઈ જાત, ઈ હલકી હેમાળે જાત પછી ભગવાન પેરી અને ભૂદરા. પણ મને જે બે દુહા ગમે છે ઈ હે કે કોઠીમડું કડવું હોય તો કોગદીક મોસમે મીઠું થાય, પણ ઓલું ગા વહકડું ગળી જાય એની કડવાશ મૂકે ની ખાબા હોય. અને હવે જે મને દુહો ગમે છે કે જેની હરવાણી હાચી હોય એ તો કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દોજે ભૂતરા. અંદરની દુનિયાને તમે બરાબર ગોઠવી લ્યો એટલે બારોબારની દુનિયા ગોઠવાઈ જાય. હવે મારા તમારા અનુભવની વાત કરું, આપણે માંદા એટલે આખી દુનિયા માંદી લાગે, પણ માંદી હોય દુનિયા? બોલો, દુનિયા તો ટકોરિયા કરતી હોય, આપણી તબિયત બગડી લે બધું બગડ્યું, બોલો ખાવું બગડ્યું, રોટલા ખાતા હોય બાજરાને જાણે ખોળના બટકા ન ખાતા હોય એવું લાગ્યા કરે, રોટલી ખાતા જાણે પગરખાની હકતરી ન ખાતા હોય એવું લાગ્યા કરે, ખીચડી ખાતા જાણે ગોદડું સાવતા હોય એવું લાગ્યા કરે, કારણ કે અંદરનું બગડ્યું એટલે બહારનું બગડ્યું. નકર આ દુકાળમાં જયારે આમ ધૂન બિહાડીએ છેતરવાની છે, પણ ઈ નો છેતરાય. આપણે જે ઉપાડ કરીએ ને હરે હે રામ, દુકાળમાં ઉપડીએ છીએ ને, ચાર સાટા થાય તબલા પેટી મૂકીને વ્યા જાય, એ લ્યો 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 ઘડીક તો લ્યો નહીં, એ તો દુકાળ પડેલે અરે રામ અરે રામ. પણ એક આપણે વાત કરું, સારું વરસ થયું હોય, દોઢ બે ખાંડી માંડવી દોઢ બે ખાંડી ઘઉં થયા હોય, તેથી કોઈ ચોવીસ કલાકની ધૂન બિહાડી એ નિમિત્ત નહીં. કોઈ મને કહેજો કે આ ગામની માલિપા સારું વરસ થયું એટલે ચોવીસ કલાકની ધૂન બિહાડી છે, એટલે આપણે આખા ગામને પગે લાગી આવીએ, ઘેરે ઘેરે જઈ અને આભાર માનીએ. નહીં, આ તો દુકાળ પડે ને અરે અમારે સુખમાં કોણ લે. હે આપણે હું આનંદ પણ કરાવવાનો છું. હું સમજું છું અમે દસ મિત્રો એવા બેઠા જેને ખાલી દાંત જ કાઢવા છે, દસ મિત્રો એવા બેઠા જેને કરુણ રસ સાંભળવો છે, દસ મિત્રો એવા બેઠા જેને કંઈક ભક્તિ રસ સાંભળવો છે, પણ ઘંટીએ દલાવા જાય ને ત્યાં ગાળા હાલતા હોય, ઘઉંનો ગાળો બાજરાનો ગાળો સણિયાનો ગાળો એમ અમારે અહીં ગાળા હાલશી, ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી સણિયાવાળા રાહ જોઈજો, સણિયાનો ગાળો હાલે ત્યાં સુધી ઘઉંવાળા રાહ જોઈજો, બધું ભેળું કરીએ તો ભડીકું થઈ જાય, ભડીકા બીજે કરાય અહીંયા ન કરાય. મને એક જણે મુંબઈમાં કીધું હતું, મને કે વિકુદાનભાઈ તમે આમ ગાઈ શકો ને બોલી શકો તો ખાવ હું, મેં કીધું માર સિવાય બધું લ્યો. આ હાસ્યરસ દરેકના જીવનમાંથી નીકળે. મારા એક મિત્ર છે, મારા મિત્ર ગુજરી ગયા, દિનેશભાઈ દુબઈ વાળા આપણા દિનેશભાઈ, બહુ હાસ્યના સર્જનો, હાસ્ય સર્જન કરતા. બોલો, અમારે માનભાઈ ગઢવી, આ તો અમારું ઘરનો ડાયરો રાજ્ય ધાબું છે, એટલે પેટ છૂટી વાત કરવામાં વાંધો નથી, પણ થાન અમે પ્રોગ્રામમાં નોરતામાં જતા લાખાભાઈને અમે બધા, એ માનભાઈ આમ સ્ટેજની પાસે બેઠા હોય તો અમે કલાકારો સ્ટેજ ઉપર ચડીએ એટલે આમ માતાજીને પગે તો લાગીએ ને, એટલે હું લાખાભાઈ આમ પગે લાગીને ચડ્યા ને સ્ટેજ ઉપર, તો માનભાઈ એટલું બોલ્યા, બાપા હું કર્યું પગે લાગીને હું બોલ્યા, માતાજી લાજ રાખજે, હા બહુ સારું હો બાપા, પણ માતાજી વીસ વીસ વર્ષ ત્યાં લાજ રાખતી આવી, તમારે મેળે ન રાખતા શીખી જાઓ તમે. જો આ હાસ્યરસ, આ સર્જન થાય હાસ્યરસ. એક ખીમભાઈ વડોદરમાં આયર સોરઠી આયર મારા મિત્ર, એ પણ ગુજરી ગયા, એ મારે ઘેરે મોરારી બાપુ આવેલ, મેં પરિચય કર્યો, મેં બાપુ હું વાતો કરું છું, આ ખીમભાઈ બહુ મોજીલો આહિરભાઈ ભોડદરનો ભેડાક હાંખનો આયર, જીવાભાઈ ખુંભે ખીમભાઈ, હાસ્યના સર્જન કરો. મને કે વિકુદાનભાઈ રૂપિયાઓ ન હોય ને જેથી હાલવું પડે ને તેથી, મને કે પૈસા નથી ને હાલવું પડે એવું કોઈ જ નથી. તે મેં કીધું શું થાય તમને, મને એમ થાય કે આ સુખી માણસ પગ મોકરો કરવા નીકળ્યા ફરવા, એમ ફરવા નીકળ્યો છું એમ. એ પેલો મેં કીધું આ તો સમજાય, સારું કહેવાય,
અને મને કે વિકુદનભાઈ કોઈ પણ નો બંગલો જાઉં, મોટર જાઉં, સાહેબી જાઉં તો મને ભગવાન ખોટ કાઢે, મને કોઈ ઈર્ષા નથી થઈ કે ભગવાન આને દઈ દીધું મને કાંઈ ન દીધું એમ. પણ તમે મેં કીધું તમને શું થાય, મને કે મને એમ થાય કે આપણું છે ને આપણે ભાડે આપ્યું છે. જો બોલો આ સમજાય જાય બહુ સારું છે. અને પછી મને કે નીંદર એક દી મને કે નથી આવતી, એટલે મેં કીધું નીંદર તો ઘણા ને મેં કીધું ખીમભાઈ નથી આવતી, મને કે મેં તો રસ્તો ગોતી લીધો, એટલે મેં રસ્તો ગોતી લીધો, ઊંઘવાની ગોલીઓ લ્યો છો? અરે ભાઈ ઊંઘવાની ગોલીઓ લેવાના રૂપિયા હોય તો ઊંઘ જ ન આવી જાય. પણ તઈ મેં કીધું રસ્તો હું ગોઈતો, મને કે વિચારે ચડી જાઉં હું તો હું તો. એટલે મેં કીધું વિચારો કેવા કરો? મને કે જેતપુર વયો જાઉં બધા બધી ડાંગું લઈ લઉં, જેતપુરનું માણાવદર હોય છે બધા જીન મિલ લઈ લો. મેં કીધું શું વાત છે? મને કે આ સાંભળો, મજામાં આવી જાઉં ટાટા ને બિરલા લઈ લો, રાતે નીંદરમાં રોકે તો ન કોઈ આપણને. અરે પણ મેં કીધું શું વાત છે? મને કે સાંભળો, ટાટા ને બિરલા ને બધું ખરીદી લઉં, એલો માલિક થઈને બેસી જાઉં અને પછી કામદારો હડતાલ ઉપર ઉતરે ને વ્યવસ્થા ન કરી હગું, થાકી જાઉં તો હુઈ જાઉં. મને એટલે મેં કીધું આ તું કે ને અમે કોઈ કેતા નથી, બાકી લગભગ ભણના દીકરા આમ જ હોવે છે. કોઈ કોઈની ટીકા કરીને હોવે, કોઈ કોઈની નિંદા કરી થાકી હોવે, માયગી ઊંઘ તો સંતોને આવતી હોય ભગવાન જાણે, બાકી તો આમ થાકીને હોઈ જાય છે. આ હાસ્યનું સર્જન કહેવાય. એમ દિનેશભાઈ મારા મિત્ર હતા દુબઈમાં, બહુ દાંત ઘટકતા. મને કે વિકુદાનભાઈ, મેં ગોરુબાપાને એક દી કીધું મારે સપ્તાહ કરવી છે, કરવી શું કરવું જોઈએ? તો કે કુટુંબ ભેળું કરવું જોઈએ. તો કે એ તો નહીં થાય. હે કે કુટુંબ ભેળું નહીં થાય તો સપ્તાહ પૂગે નહીં. તો કે કોને ન પૂગે? તો તમારા પિતૃને. તો કે પિતૃ અમારા તમારા? તો કે પિતૃ તમારા. તો કે એ તો જોઈને જાય અહીંથી, એ જ લગાડીને ગયા કે આમાં કોઈ ભેળું થાય એમ છે જ નહીં. ગોર બાપા મુંજાણા હવે શું કરવું એમ? એ કે તો માનો કે કોક છેલ્લે ધૂણે કે નથી પૂગી સપ્તાહ, તો મરી ગયા એમાં ઘણા બુદ્ધિ વિના હતા. હું ધૂણ નાખું પૂગી ગઈ પછી તમારે હું વાંધો? હિસાબ તો મારી યારે હોપારી નો કરવો તમારે એ કે કઈ. આ હાસ્યરસીના જીવનમાંથી નીકળતો કહેવાનો મારો અર્થ હાસ્યરસ છે. એક ડોશીમાં ગીરદીમાં બસમાં ચડતા હતા, હું ચડતો હતો. એ ગીરદીમાં માં ચડી શકતા નહોતા, એટલે મેં એક જણાને કીધું જગ્યા દેતી તો માજીને બેહાડી દઉં. એટલે માજીને મેં રીતસર સીટ ઉપર બેહાડ્યા. માજી રાજીના રેડ થઈ ગયા. મને કે દીકરા તે જેમ મને ઉપાડી ને એમ તને મારો ભગવાન ઉપાડે. મેં કીધું માં તો રવાના કરવાની વાત છે. આ હાસ્યરસ છે. તમને બીજી એક વાત કરું, બસ નહીં વંથલીની બસમાં તમે બસ સ્ટેન્ડમાં જોવો તમે ઘણા કંડક્ટરને કર કરતા હોય, એ લઈ લઈને માસ્તર લઈ લઈને બાબા બહુ ઉતાવળ છે ભાઈ, એ લઈ લઈને મારા વાલા. હે અને જેવો કંડક્ટર એને લઈ લે ને એટલે ઈનો ઈ કંડક્ટરને શું કે ખબર, હવે રહેવા દે ને કેટલાક સડાવવા તારે, આમાં પોતે સડી ગયો ને એટલે રહેવા દે રહેવા દે. હું ભર્યા ભર થયો આમાં પગ મૂકવાની જગ્યા નથી. પાછું બારીથી મોટું કાઢીને એટલે સડતા હોય ને શું કે ખબર, હમણાં ખાલી બસ મુકાશે બીજી ખાલી મુકાશે. હા તું ખાલી ચીડ્યો તો હું વાંધો હતો? તું તો ભડના દીકરા ખૂટ્યો, માથા મારે આખે આખો વયો ગયો અને હવે ખાલી. આ હાસ્યરસ છે. એ તો હું તમને આનંદ કરાવી જ્યાં સુધી મર્યાદા સમય મર્યાદા જ્યાં સુધી છે. પણ મારે તમને હાસ્યરસમાં હું આનંદ તો કરાવીશ. હાસ્યરસ તો મેં તમને કીધું ડાયવર્ઝન છે અને હાઈવે ન કરી નાખાય. શાક બનાવો એમાં ચટણી અડધર મીઠું નાખવા જોઈએ. તમારે શાક બનાવવું હોય તો મીઠું જોઈએ, પણ માપમાં જોઈ અડધા કિલો રીંગણાના શાકમાં કિલો મીઠું ન નાખાય. તો તમે મીઠાનું શાક કર્યું, મેલકો રીંગણા નાખ્યા, એમ આપણે કેવું પડે એમ, એ તો હું તમને આનંદ તો કરાવીશ જ. હોશિયારીમાં માણસ હાસ્ય રસ્તો આવે ને, નથી ઘણા માણસો બહુ હોશિયાર હોય.